લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. નવસારીના ફડવેલ ગામમાં અમિત ચાવડાની હાજરીમાં જનમંચ સભા યોજાઈ, જેમાં લોકોની પાંખી હાજરી જોવા મળી. નવસારીની બે વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ જનમંચ સભા કરી. જનમંચ સભામાં તેમણે કાર્યકરોની રજૂઆતોને ધ્યાનમાં રાખી લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. ઓરિયોમાં ખનન થાય અને એના પરિવહનમાં કોઈ પણ જાતના નિયમો નહીં જળવાવાથી રસ્તામાં મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડે અને ધૂળના રજકણોને કારણે આરોગ્યને નુકસાન થાય અને અનેક રીતે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કેટલી ગ્રામ પંચાયતો તરફથી રજૂઆત થઈ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે સત્તાઓ છે એના બદલે તાલુકા જિલ્લા પંચાયતમાં બેઠેલા ભાજપના આગેવાનો દ્વારા ગેરકાયદેસર રીતે કોન્ટ્રાક્ટરોને વધુ એકવાર અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ડાંગમાંથી તાંત્રિક વિધિનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તાપીના અલગટ ગામનો પિતા તેની 11 વર્ષની પુત્રીને લઈને તાંત્રિક પાસે ગયો હતો. રૂપગઢના કિલ્લા પર માસૂમ બાળકી પર તાંત્રિક વિધિ કરતો હતો ત્યારે સ્થાનિકોએ સ્થળ પર પહોંચીને તાંત્રિક વિધિ બંધ કરાવી હતી. પાખંડી તાંત્રિકનો વિડીયો બનાવીને સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વિડીયો વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી. પોલીસે તાંત્રિક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન આ તાંત્રિકે બારડોલીના બાબિન ગામનો હોવાનું જણાવ્યું હતું. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે 5 જૂનના દિવસે પશુપાલકોને 305 કરોડ બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કિલો ફેટે દીઠ 100 રૂપિયા ચૂકવવામાં આવશે અને બચત તરીકે 5 રૂપિયા ચૂકવવામાં આવશે. સુમુલને વાર્ષિક વ્યાજ ભારણ 80 કરોડથી ઘટાડીને 37 કરોડ સુધી ઘટાડવામાં સફળતા મળી છે. શહેરા અને ગોધરાના વિવિધ ગામોમાં કેન્દ્ર સરકારની નલ સે જલ યોજનામાં કૌભાંડનો આક્ષેપ થયો છે. મોટા પાયે કૌભાંડ કરવામાં આવ્યું હોવાની શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પાણી પુરવઠા બોર્ડની બેઠકો શરૂ થઈ છે, જેના કારણે કોન્ટ્રાક્ટરો પણ દોડતા થયા છે. તેમજ નલ સે જલ યોજના અંતર્ગત કામગીરીને પણ સુધારવા કામે લાગ્યા હતા. કોન્ટ્રાક્ટરોએ કામગીરી શરૂ કરતા ધારાસભ્યના આસિસ્ટન્ટે તપાસ પૂર્ણ થયા બાદ કામગીરી કરવાની અપીલ કરી છે. ધારાસભ્ય સાહેબને જાણ કરી એટલે આ કોન્ટ્રાક્ટર દોડતા થઈ ગયા છે અને આજે જ તેઓ તાત્કાલિક આવી અને આ પાઇપોના સાંધા બેસાડવાની કામગીરી ચાલુ કરી છે અને તેઓ એક ફળિયાની અંદર થોડા નળમાં આજે જ પાણી થોડું પાડીને વિડીયો બનાવી અને રજૂ કરે છે ખોટો ખોટો. બાકી પાઇપો બધી લીકેજ